રાધનપુર સુરભી ગૌશાળા ખાતે આજથી ભાગવત કથાનો શુભારંભ થયો છે જેમાં રાધનપુર સાંધીગુજ સોસાયટીથી સુરભી ગૌશાળા કથા મંડળ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રાની અંદર સાધુ સંતો રાધનપુર શહેરની જનતા તેમજ ગ્રામ્યજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાધનપુર ખાતે નંદી ગૌશાળાના લાભાર્થ રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળાના ભવ્ય ભાગવત કથાનું આયોજન કરેલ છે તેની અંદર નીકળેલ આ ભવ્ય શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી મન મૂકીને નાચ્યા સાથે સાથે વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભવ્ય સભા યાત્રામાં જોડાયા હતા તેમજ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા આજે સુરભી ગૌ શારા દ્વારા રાધનપુર મુકામે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે એમાં અમેરિકાથી ભરતભાઈ શાસ્ત્રીજી રસપાન કરાવવાના છે એટલે દરેક સમાજના લોકોને ભાઈઓને માતાઓને બહેનોને વિનંતી કે કથામાં પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે સુરભી ગૌશાળા વતી અને ખૂબ સરાહનીય કામ થઈ રહ્યું છે સુરભી ગૌશાળા વતી અને સેવા સમિતિ દ્વારા એ નંદી શાળાનો આ ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક નમૂનોદાર એ દાખલો બેસે એવું એ ઇતિહાસ રચ્યો છે એ નંદી શાળાનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને ગૌ સેવાનું કાર્ય છે કારણ કે નંદી એ પૂજનીય છે અને નંદી જે ખરેખર બજારોમાં જે રખડતા હતા ઢોરો અને નંદીઓ એને એક સારવાર થશે અને ખૂબ સારી રીતે એનું આયોજન છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને દરેક કથામાં વધારવા વિનંતી ગુજરાતના તમામ ભક્તોને મને જણાવતા આનંદ થાય છે કે આખા ઉત્તર ગુજરાતમાં સુરભી નંદી શાળાનું નિર્માણ થઈ રહ્યું છે જે અવર્ણનીય અને અદ્ભુત આ કાર્યક્રમ પણ અદ્ભુત છે અને નંદી શાળા બનાવવી આપણે ગૌશાળાઓ તો બનાવીએ છીએ પણ રાધનપુરે રાધન એક એવું કાર્ય ઉપાડ્યું છે કે નંદી શાળા દ્વારા આજે આવશ્યકતા પ્રમાણે સમાજમાં આ નંદીઓની સેવા થાય અને એની માટે આ બધા જ રાધનપુરના ભક્તોએ જે સુંદર આયોજન કર્યું છે શ્રીમદ્ ભાગવત કથાનું એ ખરેખર અત્યંત પ્રશંસનીય છે ખરેખર આ નગર ઉપર કંઈક કૃષ્ણની કૃપા ઉતરી છે જેને કારણે નંદી એ ધર્મનું પ્રતીક છે એટલે આ ધાર્મિક નગરી તો છે જ પણ આ ધર્મ ખૂબ પનપતો રહે અને આ ધર્મ આપણા નવા જે જન્મેલા બાળકો અને જે યુવાનો નવી પેઢીમાં આ સંસ્કારો ને વધારે વિકસતા રહે અને એક બીજી વાત મને ખાસ ગમી કે અહીંયા બહુ સારું સંગઠન છે હું તો આખા ઉત્તર ગુજરાતના તમામ ગામોને આ રિક્વેસ્ટ કરીશ વિનંતી કરીશ કે આ રાધનપુર પાસેથી શીખવા જેવું છે કે સંગઠિત થાવ જેટલા આપણે સંગઠિત હશું ને એટલા જ આપણો આપણી પ્રગતિ થશે અને આપણું બધું જ સારું થશે બધાને જય શ્રી કૃષ્ણ સૌ કથા પધારજો દિનેશ સાધુ સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ